નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ છ વિશેષ સામાજિક વિજ્ઞાનની સરકારી શાળાની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન વિશે જોશું જેમાં પ્રકરણ નંબર બે આદિમાનવથી સ્થાયી જીવનની સફર પ્રશ્ન નંબર પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી આપેલો બોક્સ છે તેમાં લખવાનું છે તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી તો જવાબ આવશે ડી આપેલા તમામ પ્રશ્ન નંબર બે આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા વિકલ્પ આવશે એ ખોરાકની શોધમાં પ્રશ્ન નંબર ત્રણ આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા વિકલ્પ આવશે એ પથ્થરના ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા વિકલ્પ આવશે ડી આપેલા તમામ પાંચમો પ્રશ્ન આદિમાનવનો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો જવાબ આવશે સી મકાન બનાવવા માટે ત્યારે તો મકાન હતા નહીં પ્રશ્ન નંબર છ આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા વિકલ્પ આવશે ડી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવી ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર સાત છે હિમ બેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે વિકલ્પ આવશે સી ચિત્રકલા પ્રશ્ન નંબર આઠ કઈ શોધથી માનવ જીવનમાં આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે અગ્નિ અને ચક્ર પ્રશ્ન નંબર નવ આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓ વ્યાપક પરિવર્તન આવ્યું વિકલ્પ આવશે ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે બાળકો તો પ્રશ્ન નંબર બેમાં આપણે જોઈએ તો પ્રશ્ન નંબર બેમાં આપણે એને ખાલી જગ્યા પૂરવાની છે જે અહીં આપણે પૂરેલી છે પહેલું આદિમાનવના સમયને પાષણ યુગ તરીકે ઓળખવામાં આવતો બીજી ખાલી જગ્યામાં આવશે ભીમ બેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે ત્યાર પછી ત્રીજો આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો ચોથું સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત મેહરગઢ ગામમાં થઈ હોવાનો પુરાવા મળ્યા છે પ્રશ્ન નંબર માનવો ઝાડના અને લાકડાના લાકડામાંથી બનાવતા શીખ્યા પ્રશ્ન નંબર બે બી મને ઓળખો એમાં પેલું છે દક્ષિણ ભારતમાં આવેલા મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા તો કુર્નુલની ગુફા પ્રશ્ન નંબર બે ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તો જવાબ આવશે વાતાવરણ ત્રીજું મારા ઉપયોગથી સ્ત્રી અને પુરુષો બાળકો અનાજના દાણા એકત્રિત કરતા પથ્થર પ્રશ્ન નંબર ચાર મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા તો ઇનામ ગામ મહારાષ્ટ્ર ત્યાર પછી નીચે પ્રશ્ન નંબર બે સી નીચેના દરેક વિધાનો ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો તો જે ખોટું છે એના ઉપર લીટો મારી દેવાનું છે તો પહેલામાં આવશે ગાય ઘોડા ઉપર લીટો બીજામાં આવશે તંબુઓ ઉપર લીટો ત્રીજામાં રાસાયણિક ઉપર લીટો અને ચોથામાં આવશે લાકડાની પેટી ઉપર લીટો તો આ રીતે તમે કરી શકો છો ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપવાના છે જેમાં શિકાર કરતી વખતે આદિમાં નવો કઈ મુશ્કેલીઓ પડતી તો ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા દોડવામાં ઝડપી હોવાથી આદિમાનવના હાથમાં આવતા નહીં આવી બધી તકલીફ પડતી પ્રાણીઓ બીજો આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા અને શા માટે તો સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ એ અને વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મળે તેવી જગ્યાએ એ રહેવાનું પસંદ કરતા અને ગુફા હોવાનું પ્રશ્ન નંબર ત્રણ ભૂઇમ બેટકાની ગુફામાં આદિમાનવને ક્યાં ક્યાં ચિત્રો દોરેલા છે તો પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે પ્રશ્ન નંબર ચાર પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી તો વાતાવરણનું તાપમાન વધતા વનસ્પતિને ઘાસ ઉગ્યું પરિણામે ઘાસના ઘાસ ખાતા ખાનારા પ્રાણીઓની સંખ્યા વધી પ્રશ્ન પાંચ સ્થાયી જીવનની શરૂઆત આદિમાનવનું કયા પ્રાણીઓ મળતા હતા સોરી પ્રાણીઓ પાળતા હતા તો કૂતરો બકરા ગાય ભેંસ જેવા પશુઓ પાળતા હતા પ્રશ્ન નંબર ભારતના આદિમાનવોના વસવાટમાં કયા કયા સ્થળો શોધી કાઢ્યા તો અહીંયા મેં લખેલા છે બાળકો પ્રશ્ન નંબર સાત આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી તો એ પણ લખેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આદિમાનવો કયા કયા પાકો ઉગાડીએ ઉગાડતા હતા તો એ પાકોના નામ પણ આપણે લખેલું છે ત્યાર પછી નવમો પ્રશ્ન માનવીને લગભગ કેટલા વર્ષો પહેલી પહેલા અગ્નિની અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા તો આ દરેક પ્રશ્ન બાળકો છે તે વિડીયોને પોઝ કરી અને તમે જોઈ અને લખી શકો છો ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર દસ છે સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા તો બરાબર ગારા અને માટીના હવે તો બધાને લગભગ પાકા મકાન થતા જાય છે પ્રશ્ન નંબર ત્રણ બ બેસતા જોડકા રચો તો પ્રશ્ન પહેલાંની સામે આવશે ડી ઉત્તર પ્રદેશ બીજાની સામે આવશે એ બિહાર ત્રીજાની સામે આવશે ઈ મહારાષ્ટ્ર ચોથાની સામે આવશે બી ગુજરાત અને પાંચમો ની આવશે સી કાશ્મીર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી પારિભાષિક શબ્દો એટલે કે વ્યાખ્યાઓ આપણે દેવાની છે બરાબર તો આ પહેલાની વ્યાખ્યા પાષણ યુગની વ્યાખ્યા ત્યાર પછી બીજું છે તૃણાહારી પ્રાણી તો તૃણાહારી પ્રાણી એટલે કે ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહે છે ત્યાર પછી ત્રીજું સ્થાયી જીવનની વ્યાખ્યા એટલે એનો શબ્દ સમજાવવાનો સ્થાયી એટલે કે એક જ જગ્યાએ આપણે કહીએ છીએ ને એક જ જગ્યાએ બરાબર તમે સ્થાયી એટલે કે એક જ જગ્યાએ રહેતા હોય તેને તો ત્રણેય વ્યાખ્યા તમે લઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલું છે આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા એનું કારણ આપણે અહીંયા જોઈ અને તમે લખી શકો છો વિડીયો પોઝ કરીને ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચાર બનો બીજો અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો એના પણ જવાબ મેં અહીંયા લખેલા છે બાળકો વિડીયો આપણો લાંબો ના થાય એટલા માટે હું તમને અહીંયા બધું બોલતો નથી પરંતુ તમે તે જોઈ અને તમારે પાઠ ચાલેલો જ હશે જોઈ અને તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે પહેલાં માસ હતું બરાબર એ હવે કેવું ખાતો થયો ત્યાર પછી પ્રશ્ન ત્રણ કૃષિના કારણે આદિ માનવના ભટકતા જીવનનો અંત આવ્યો તો એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે પ્રશ્ન નંબર ચાર આદિ માનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા તો એનું પણ અહીંયા મેં લખેલું છે પ્રશ્ન નંબર ચારનો જવાબ તમે અહીંયા જોઈ અને લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખવાની છે ચક્રની શોધ તો ચક્રની શોધ વિશે જે જે થયું તેના વિશે આપણે તમામ વસ્તુ અહીંયાથી આપણે તમે જોઈ અને બાળકો લખી શકો છો પાંચે પાંચ વસ્તુ તમે જોઈ ચક્રની શોધ શા માટે થઈ અને ચક્રની ઉપયોગ કઈ રીતે તેણે કર્યો બરાબર તે જોઈ શકો છો બળદગાડીથી શરૂઆત થઈ હતી બરાબર એના ઉપયોગનું ત્યાર પછી બીજું આદિમાનવની પ્રવૃત્તિ તો બીજી ટૂંકનો છે આદિમાનવની પ્રવૃત્તિઓમાં તમે જોઈ આ રીતે લખી શકો છો આદિમાનવની કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા તે તમે જોઈ અને લખી શકો છો આદિમનો એને કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા તો અહીંયા આપણે બધી વસ્તુઓ પ્રવૃત્તિ એની લખી શકો છો જોઈ અહીંયા મેં લખેલું છે ઘેટા બકરા પાલતુ પ્રાણીઓનું રક્ષણ કરી અને તેને થા પછી ચક્રની શોધ થઈ બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર છ ભારતના નકશો નીચે આપેલા પુરાતન સ્થળોનું નિદર્શન કરવાનું છે બાળકો જે મેં અહીંયા નકશામાં લખેલું છે જે તમે જોઈ અને લખી શકો છો જો હોમ લાંગણ ઇનામગામ ભીમબેટકા મુહાગઢ ચિરાંદ કર્નલ ત્યાર પછી હલ્લુર આ રીતે દરેક તમે છે એ જોઈ અને લખી શકો છો મેં અહીંયા શરૂઆત ઉત્તર ભારતથી ચાલુ કરીને લખેલા છે દક્ષિણ ભારત સુધી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબની પ્રવૃત્તિ કરવાની છે તો પહેલું છે વિવિધ યુગના ઓજારો અને હથિયારોના ચિત્રનો ચાર્ટ બનાવો મેં અહીંયા બાજુમાં બનાવેલું છે બાળકો ત્યાર પછી બીજું નીચેના શબ્દનો ચોરસ કેટલા પ્રાચીન માનવ વસાહતનું નામ છુપાયેલા છે તેની શોધીને લખો તો મેં અહીંયા લખ્યા છે ઇનામગામ ભીમબેટકા બેટકા લાંગણ કુરનુલ બુર્જ હોમ મેહરગઢ ચિરાંદ અને મહાગઢા તો આ તમે જોઈ લખી શકો છો તો આ રીતે દરેક પ્રશ્નના જવાબ આપણે સોલ્યુશન જોયું જો બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને દરેક પાઠના વિડીયો તમને મળતા રહે